ટેસ્ટ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત ટેમ્પોરિયમ કર્ણાટકા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ વિજય કૂચ તરફ કર્ણાટક વિધાનસભાની મતગણતરી આજે ચાલી રહી છે સવારથી જ ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસ બહુમત મેળવી હતી એટલે કે કોંગ્રેસે મતગણતરીમાં રુઝાનોમાં સૌથી આગળ રહી હતી લગભગ એક વાગ્યાનો સમય છે ત્યારે પણ ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો ચૂંટણી પંચની વેબસાઇટ મુજબ કોંગ્રેસ એકસો ત્રીસ કે કોંગ્રેસ હાલમાં પાર કરી ગઈ છે આજ પ્રમાણે જો પરિણામ રહે તો કોંગ્રેસ ખૂબ જ સરળતાથી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવશે કોંગ્રેસને બેતાલીસ પોઈન્ટ આઠ ટકા જયારે બીજેપી છત્રીસ પોઈન્ટ એક ટકા અને જેડીએસ ને તેર પોઈન્ટ બે ટકા વોટ મળ્યા છે આ વલણોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે તમામ ધારાસભ્યોને બેંગ્લોર બોલાવ્યા છે આવતીકાલે ધારાસભ્ય દળની બેઠક થશે બીજી તરફ જેએસ નેતા એચડી કુમારસ્વામીએ ભાજપ કે કોંગ્રેસ તેમની સાથે કોઈ સંપર્ક થયો નથી તેવું કહ્યું છે બેંગ્લોરમાં રવિવારે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક પાર્ટી કાર્યાલય ખાતે યોજાશે કોંગ્રેસના ઉમેદવાર ટી રઘુમૂર્તિ ચિલ્લાકેરે વિધાનસભા મત વિસ્તારમાંથી જીત મેળવી છે જ્યારે કુદાલગી વિધાનસભાની મત વિસ્તારમાંથી એન ટી નિવાસને જીત મેળવી છે કર્ણાટકના મુખ્યમંત્રી બસરાજ બોંબૈયા એ સિવાંગાઉ જીત મેળવી છે કોંગ્રેસના નેતા ડી ડી શિવકુમારે કનકપુરથી જીત મેળવી છે કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પુત્ર યતીન્દ્ર સિદ્ધારમૈયાએ આ અંગે જણાવ્યું કે મારા પિતાએ મુખ્યમંત્રી બનવું જોઈએ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની મતગણતરી હજુ ચાલુ છે

પોતાનો ઉત્સાહ રજૂ કર્યો છે જશ્નને મનાવવા માટે રાહુલ ગાંધી પણ પણ કોંગ્રેસ કાર્યાલય આવી રહ્યા છે છે તેવું જાણવા મળી રહ્યું કર્ણાટક બેંગ્લોરની હિલ્ટન હોટલમાં કોંગ્રેસ દ્વારા પચાસ રૂમ બુક કરાવે તેવું માનવામાં આવી રહ્યું છે કોંગ્રેસ તમામ વિજેતા ઉમેદવારો રાત્રે આઠ વાગે આ હોટેલે પહોંચી જવા જણાવ્યું છે કારણ કે આવતીકાલે વિધાનસભા પક્ષની બેઠક મળવાની છે યુથ કોંગ્રેસ પ્રમુખ બીવીએ ટ્વીટ કરીને કહ્યું છે કે જય બજરંગ બલી તોડ દે આ સૂત્ર ખરેખર કર્ણાટકની જનતાએ સાર્થક કર્યું છે કર્ણાટકની જીત માટે કોંગ્રેસના સૌ કોઈ ટોચના નેતાઓએ કર્ણાટકની જનતાનો આભાર માન્યો છે અને આ જીત કર્ણાટકની જનતાની છે તેમ પણ જણાવ્યું છે જયારે બીજી તરફ ભાજપના ટોચના નેતાઓએ એવું જણાવ્યું છે કે આ પરિણામો પર અમે ચર્ચા કરીશું અને ક્યાં અમારી ચૂક રહી ગઈ છે તે પણ જોઈશું આમ ઘણા લાંબા સમય બાદ કોંગ્રેસને કોઈ મોટા રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં જીત મળી છે તેવું જાણવા મળી રહ્યું છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપણી હાલતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર